સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં દુષ્કર્મના આરોપીની પોક્સો એક્ટ હેઠળ 20 વર્ષની કેદની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો. વડોદરા જિલ્લાના ભાદરવા પોલીસ મથકે 2021ની સાલમાં ગામે રહેતી 14 વર્ષની 8 માસની સગીરાને લગ્નની લાલચ આપી પ્રેમજાળમાં ફસાવી દુષ્કર્મ આચર્યા સહિતની અન્ય ઇપીકો મુજબની ફરિયાદ નોંધાઈ હતી, જેનો કેસ સાવલીની સ્પેશિયલ પોક્સો કોર્ટમાં ચાલી જતા સરકારી વકીલ સીજી પટેલે આરોપીએ આચરેલા દુષ્કર્મના ગંભીર ગુના બાબતે કરેલી ધારદાર દલીલોને ગ્રાહ્ય રાખી નામદાર સ્પેશિયલ પોક્સો કોર્ટના જજે જે એ ઠક્કરે આરોપીને તકશીરવાર ઠેરાવ્યો હતો અને સમાજમાં દાખલારૂપ ચુકાદામાં દુષ્કર્મ આચરનાર આરોપી બિપિનભાઈ ગોકળભાઈ બારિયાને દુષ્કર્મના કેસમાં ઇપીકોની કલમ હેઠળ 20 વર્ષની સજા અને ₹50,000નો દંડ ફટકાર્યો છે અને આરોપી દંડની રકમ કોર્ટને ભરપાઈ કરે તો એ રકમ પીડિતાને ચૂકવવા હુકમ કરેલ છે અને નામદાર કોર્ટ દ્વારા ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના 4 લાખ રૂપિયાનું વિક્ટિમ કોમ્પેન્સેશન ભોગ બનનાર મહિલાને ચૂકવવા ભલામણ કરવામાં આવી છે. ભાદરવા પોલીસ સ્ટેશનમાં તારીખ 18/2/2021ના બનાવની ફરિયાદ ગુના રજિસ્ટર નંબર 197/2021થી આરોપી બિપિન ગોકળભાઈ બારિયા રહેવાસી એરાલ તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલના વિરુદ્ધ ફરિયાદીની 13 વર્ષ 8 માસની સગીર દીકરીને પટાવી ભોસલાવી લગ્ન કરવાના ઈરાદે બગાડી ગયા બાબતનો ગુનો દાખલ થયેલ, જે બાબતે નામદાર સાવલીની પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબની કોર્ટમાં કેસ ચાલી જતા નામદાર પોક્સો કોર્ટના જજ સાહેબ શ્રી જે ઠક્કર સાહેબશ્રીના હોય આરોપી બિપિનભાઈ ગોકળભાઈ બારિયા રહેવાસી એરાલ તાલુકો કાલોલ જિલ્લો પંચમહાલના અને 20 વર્ષની સખત કેદની સજા તથા ₹50,000નો દંડ ફટકારેલ છે, તેમજ ઇપીકોની અન્ય કલમોના ગુનામાં વિવિધ સજા તથા દંડનો હુકમ કરેલ છે. આ કામે ભોગ બનનાર પીડિતાને આરોપી જે દંડની રકમ ભરે તે દંડની રકમ વળતર તરીકે ચૂકવવા હુકમ કરેલ છે, તેમજ ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીને ભોગ બનનાર પીડિતાને ₹4 લાખનું વળતર વિક્ટિમ કોમ્પન્સેશનની સ્કીમ મુજબ ચૂકવવા ભલામણ કરેલ છે.